તાજેતરમાં નિવૃત્ત થયેલા એક આઈએસ અધિકારી વિજયનગરમાં રહેવા આવ્યા, જે ઇન્દોર શહેરમાં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત આઈએસ અધિકારી પાર્કમાં ફરતા લોકોને તિરસ્કારથી જોતા, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા. એક દિવસ તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠા અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા. પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું ભોપાલમાં એટલો મોટો આઈએસ ઓફિસર હતો કે પૂછજો જ નહીં, અહીં તો હું મજબૂરીથી આવ્યો છું, મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું, ત્યાં મજા આવત. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું, શું તમે ક્યારેય ઉડી ગયેલ બલ્બ જોયો છે? બલ્બ ઉડી ગયા પછી શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો હતો, અથવા કેટલા વોલ્ટનો હતો, અથવા તેમાં કેટલો ઝગમગાટ હતો કે પ્રકાશ હતો? બલ્બના ઉડી ગયા પછી ઉપર કોઈની વિગતનું જરાય મહત્ત્વ નથી. લોકો આવા બલ્બને કચરા ટોપલીમાં નાખે છે કે નહીં? પેલા નિવૃત્ત આઈએસ અધિકારીએ સંમતિમાં માથું ધોણાવ્યું. ત્યારે વડીલે વધુમાં કહ્યું, નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે. આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા નાના મોટા હોદ્દા પર હતા, આપણી સ્થિતિ વટ શું હતો, આ બધાથી કોઈ ફરક પડતો નથી. હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે હું બે વખત સંસદ સભ્ય બનેલું છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલવેમાં જનરલ મેનેજર હતા, સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા, પેલા પાઠકજી ઈસરોના ચીફ હતા, તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં. પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એક સરખા જ હોય છે, પછી ભલે તે 0 વોલ્ટનો હોય, 50 કે 100 વોલ્ટનો. પ્રકાશ નહીં તો ઉપયોગિતા પણ નહીં. દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે, પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે નિવૃત્ત થયા પછી તેઓ તેમના સારા દિવસો ભૂલતા નથી અને તેઓ તેમના ઘરે તકતી લગાવે છે. નિવૃત્ત આઈએએસ, નિવૃત્ત આઈપીએસ, નિવૃત્ત પીસીએસ, નિવૃત્ત ન્યાયાધીશ વગેરે વગેરે. હવે આ નિવૃત્ત આઈએએસ, આઈપીએસ, તહેસીલદાર, પટવારી, બાબુ, પ્રોફેસર, પ્રિન્સિપલ, શિક્ષક એવી વળી ક્યાં કોઈ પોસ્ટ હશે? ભાઈ, માન્યું કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા, ઓફિસમાં તમારો વટ હતો, પણ તેનું હવે શું? વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્ત્વનું એ છે કે તમે જ્યારે ઓફિસમાં પદ ઉપર હતા ત્યારે કેવા માણસ હતા, તમે જીવનને કેટલું સ્પર્શ્યું, કેવું જીવ્યા, તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું, તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા, તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી, લોકોને કેટલા મદદરૂપ થયા, અથવા તો માત્ર અભિમાનમાં જ રહ્યા, કોને કેટલા ધક્કા ખવડાવ્યા. ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ થવાનું જ છે. આ વાર્તા એવા લોકો માટે અરીસો છે કે જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શકતા નથી. નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે. હજી પણ સમય છે, ચિંતન કરો અને સમાજના હિતમાં જે કંઈ થઈ શકે તે કરીએ અને પોતાના પદરૂપી બલ્બથી સમાજને રોશન કરીએ. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.